તો કપડવંજના પૂર્વ ધારાસભ્ય બિમલ શાહ આવતીકાલે જોડાશે કોંગ્રેસમાં. ભાજપથી નારાજ બિમલ શાહે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. ત્યારે વિધાનસભાની 2012 અને 2017માં કપડવંજ બેઠક પરથી અપક્ષ તરીકે લડ્યા હતા બિમલ શાહ. બિમલ શાહ કેશુભાઈ સરકારમાં પ્રધાન હતા. 2012ની ચૂંટણીમાં કપડવંજ બેઠકથી અપક્ષ લડ્યા હતા અને 2017 પૂર્વે પુનઃ ભાજપમાં જોડાયા હતા. પક્ષે અન્યાય કરતા બિમલ શાહ ફરીથી અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા. ત્યારે એસટી નિગમના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે બિમલ શાહ. પરંતુ આવતીકાલે બિમલ શાહ કોંગ્રેસમાં જોડાશે. તો બિમલ શાહ ભાજપથી નારાજ ચાલી રહ્યા હતા અને આવતીકાલે તેઓ ભાજપમાં જોડાશે. ક્ષમા કરશો, આવતીકાલે તે કોંગ્રેસમાં જોડાશે. ચૂંટણી પૂર્વે આવાગમનનો દોર શરૂ થઈ ગયો છે. ચૂંટણી પૂર્વે તમામ પક્ષોમાં નવા જૂની થતી રહેતી હોય છે, તેવામાં હવે બિમલ શાહ કોંગ્રેસમાં જોડાશે. તો આ સાથે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. હિમાંશુભાઈ, કોંગ્રેસમાં આવતીકાલે બિમલ શાહ જોડાશે. કયા પ્રકારની આપની તૈયારીઓ અને તેમને કઈ રીતે પદ અને પ્રતિષ્ઠા આપવામાં આવશે તેની કોઈ જાણકારી મળી શકે? પદ અને પ્રતિષ્ઠા તો કોંગ્રેસ પક્ષમાં દરેકને મળે છે, પણ જે પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં ઊભી થઈ છે તેની તમામ જે પાયાના આગેવાનો હતા ભાજપના, એ તમામને સાઈડમાં મૂકી દેવામાં આવ્યા છે અને માત્ર જે નેતાઓની આગળ પાછળ રહેતા હોય એને જ મહત્વ મળે છે. તમે છો તો રતિલાલ વર્મા 6 ટર્મના એમપી છે. એક દલિતનો દીકરો આટલે પહોંચ્યો, એની શું પરિસ્થિતિ? હરીન પાઠકની વાત થઈ, એવા કેટલાય બધા આગેવાનો છે ગુજરાતમાં કે જેને સાઇડ ટ્રેક કરી દેવામાં આવે છે. એનું કોઈ વજૂદ નથી, એનું કોઈ મહત્વ નથી અને આખી પાર્ટી એક ને નેતાઓની દોરવણીના નીચે સાવ શૂન્યાવકાશ જેવું કરી દીધો છે. અને આ એના જ ભાગરૂપે આજે બિમલભાઈ એ હિંમત કરી અને અમારામાં જોડાવાની જે વાત કરી અને અમે આવકારીએ છીએ. બિલકુલ હિમાંશુભાઈ, જે નારાજગી બિમલ શાહને ભાજપ તરફથી હતી, શું એ નારાજગી કોંગ્રેસ તરફથી ક્યાંય દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે? જો એ પક્ષ પલટો કરતા હોય તો ચોક્કસ મજબૂત નેતા હોય, જેની સારી છબી હોય, એને કોંગ્રેસ પક્ષમાં પણ મળ્યું. બિલકુલ હિમાંશુભાઈ, જોડાવા માટે આપનો આભાર. તો કપડવંજના પૂર્વ ધારાસભ્ય બિમલ શાહ આવતીકાલે કોંગ્રેસમાં જોડાશે ચૂંટણી પહેલા. આવાગમન